આજરોજ વાઘોડિયા પોલીસે ગોરજ પાસે નર્મદા કેનાલ પરથી પસાર થઈ રહેલ જીપમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વાઘોડિયા પોલીસ ગોરજ પાસે આવેલ નર્મદા કેનાલ પાસે વોચમાં હતી. તે દરમિયાન કેનાલ પરથી પસાર થઈ રહેલ તોફાન જીપ GJ20U9755ને અટકાવી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન જીપમાં મૂકેલ ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ 696 તેમજ બિયરના ટીન નંગ 96 મળી કુલ કિંમત 1,83,600નો દારૂ મળી આવ્યો હતો. જો કે જીપ ચાલક નાસી જવામાં સફળ થયો હતો. પોલીસે દારૂ તેમજ જીપ સહિત 4,33,600નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમારા સ્ટાફ સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોફી પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અમોને એક બાતમી મળેલ કે બોડેલી તરફથી નર્મદા કેનાલ ઉપર થઈ વાઘોડિયા થઈ વડોદરા જીપનો ચાલક તે જીપમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી પસાર થનાર છે. એ હકીકત આધારે અમો પંચો સાથે બોડેલી કેનાલ ઉપર ગોરખ તરફ આવવાના વળાંકે વોચમાં હતા. દરમિયાન બોડેલી તરફથી જીપ આવતા તેને રોકવા કોશિશ કરતા તે ઊભો રહેલ નહીં અને ભાગી ગયેલ. ગોરખ તરફ ગાડી લઈ ભાગેલ, જેથી અમે કોસઈ વાઘોડિયાનો કોન્ટેક કરતા તેઓ પણ ઓન રોડ હોય ગોરજ બાજુ હોય તેઓને તાત્કાલિક નાકાબંધી કરવા જણાવતા તેઓ ગામ નજીક વળાંક પાસે નાકાબંધી કરતા જીપનો ચાલક આગળ પોલીસને જોઈ તેની જીપ રોડની જે સાઈડમાં ઉતારી ભાગી ગયેલ. પકડવા દોડે પણ પકડાયેલ નહીં. જીપમાં ખાતરી કરતા જીપમાંથી ઇંગ્લિશ દારૂની તેમજ બિયરની બોટલો મળી. કુલ નંગ 792 જેની કિંમત રૂપિયા 1,83,600 તેમજ ગાડીની કિંમત 2,50,000 મળી કુલ રૂપિયા 4,33,600નો મુદ્દામાલ કબજે કરી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.